વડોદરામાં કર્ફ્યુ ભંગ બદલ યુવાને પોલીસ સ્ટેશન લઈ જતા એલઆરડી જવાન ટુ વ્હીલર ઉપર પટકાતા તેનું મોત નિપજ્યું છે. વડોદરાના ફતેગંજમાં નાઇટ પેટ્રોલિંગ વેળા આરોપીને પકડી એલઆરડી જવાન તેના ટુ વ્હીલર ઉપર પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. ટુ વ્હીલર ચાલકે બમ્પ કુડાવતા તેને ઉછળીને રોડ ઉપર પટકાયો હતો અને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એલઆરડી જવાનનું મોત નિપજ્યું હતું. વડોદરામાં એક વિચિત્ર ઘટના બની છે, જેમાં કર્ફ્યુ ભંગના ગુનામાં પકડાયેલા આરોપીની ટુ વ્હીલર ઉપરથી પટકાતા એલઆરડી જવાનનું મોત નિપજ્યું છે. બન્યું એવું કે શહેરના ફતેગંજ વિસ્તારમાં 30 જૂને રાત્રે ટુ વ્હીલર ચાલકને પોલીસે રોક્યો હતો. તેની સામે કર્ફ્યુના ભંગની કાર્યવાહી કરવા એલઆરડી જવાન આરોપી સાથે તેના ટુ વ્હીલર ઉપર બેસીને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આ સમયે સ્પીડ બ્રેકર આવતા આરોપીએ ટુ વ્હીલર તેના ઉપરથી કુદાવી દીધી હતી. અચાનક જર્ક આવતા એલઆરડી જવાન ઉછળીને નીચે પટકાયો હતો, જેમાં 24 વર્ષીય એલઆરડી જવાન પ્રતિક રમેશભાઈ સોલંકીને ગંભીર ઈજા પહોંચી હતી. પાછળથી તેનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આરોપી યુવાન અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એલઆરડી જવાન ટુ વ્હીલરમાંથી નીચે પટકાયા બાદ રોકાયા વિના ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.